તો વડોદરાના બાપોદ વિસ્તારમાં કરુણ ઘટના બની છે. પતિના ત્રાસથી રિક્ષા ચાલકે પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કરી છે, ત્યારબાદ પોતે પણ હત્યા કરી લીધી છે. આત્મહત્યા. બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા છે. તો ભાગદોડ વાળી જિંદગી તૂટતા પરિવારને બચાવવો એ તમામ સમસ્યાના ઉકેલમાંથી આવી જ એક ઘટના વડોદરાના બાપોદ વિસ્તારની છે. તો મુડાના મકાનમાં બનાવ બન્યો છે. આ ઘટનાનું રિક્ષા ચાલક પરિવારનું ગુજરાન ચલાવતા પરેશ સિકલીગરે પત્નીના વારંવારના કંકાસથી કંટાળી 11 વર્ષના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. તો પરેશ સિકલીગરે લખેલી ચિઠ્ઠીના કારણે સમગ્ર મામલો ઉજાગર થયો છે. બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીનાક્ષીબેન અને એમના હસબન્ડ અને દીકરા એક જ પરિવારમાં તે રહે. પત્નીના ત્રાસથી એમના હસબન્ડ પરેશભાઈ કનુભાઈ સિકલીગર અંદાજે 10-12 વર્ષથી 15 વર્ષથી લગ્નગાળો છે. ઘરકંકાસના કારણે કંટાળી ગયેલા અને તેઓએ નક્કી કર્યું પોતાને એક પુત્ર છે, પુત્રને પણ ગળા ફાંસો આપી જાતેથી ગળા ફાંસો ખાઈ લેવો. પત્નીના ત્રાસથી આ પરેશભાઈએ પ્રથમ ચાદરથી એમના દીકરાને ગળા ફાંસો આપે છે અને પછી પોતે પણ ગળા ફાંસો ખાઈને મરી જાય છે. કુમાર કનુભાઈ સિકલીગર અને છોકરાનું નામ છે પ્રિન્સ કુમાર પરેશભાઈ સિકલીગર. 4મી કુમાર પરેશભાઈ સિકલીગર. શું ઘટના શું ઘટી હતી? આત્મહત્યા કરી દીધી. કેવી રીતે? ગળા ફાંસો ખાઈને. એટલે છોકરાને એ તો અમને ખ્યાલ નહીં, અમે તો બહાર હતા એટલે એ વસ્તુનો અમને ખ્યાલ નહીં. આ તો અમે જોયું અંદર જઈને, અમને જે માહિતી મળી એ મુજબ કે આગલા રૂમમાં ભાઈ ફાંસો ખાધેલો અને પાટલી રૂમમાં છોકરાને. શેના માટે બાપોદ શેના માટે કંઈ ખાધું તમને? એવું કંઈ ખ્યાલ નહીં. એટલે એના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે, તે અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાયેલ છે, એ પ્રમાણે જે કાર્યવાહી થાય એમને મળી.